મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુકમાં જોઈ રહ્યા હો તો ફોલો કરી અને લાઈક કરજો અને જો અમારો વિડીયો યુટ્યુબમાં જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરી અને લાઈક કરજો અને દરેક વ્યક્તિ સુધી શેર કરજો જેથી આજના સમયમાં ઘણી બધી તકલીફોનો સામના કરતા પુરુષો જે છે યુવાનો જે છે આજકાલના યુવાનો તમે જુઓ તો શરીરમાં કોઈ પણ જાતનું જોમ તમને જોવા મળતું નથી તમને નાની ઉંમરના જે પુરુષો જે છે તે વૃદ્ધ હોય તેવું લાગે છે અને શરીરમાં કોઈ પણ જાતની તાકાત ન હોય તેવું દેખાઈ આવે છે મિત્રો પહેલાંના સમયમાં પુરુષો જે છે તેમાં એક પ્રકારનું જોમ હતું ઘણું બધી મહેનત કરતા છતાં પણ તેઓને થાક ન લાગતો મિત્રો આજકાલનો જે ખોરાક જે છે તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે ખોરાક આપણે કેવા પ્રકારનો ખોરાક ખાવો જોઈએ તેના પ્રત્યે યુવાનો ખાસ કરીને જાગૃત નથી આ માટે આપણે જાગૃતિ લાવવાની જરૂર છે મિત્રો પહેલાંના સમયમાં જે ખોરાક જે હતો તે એટલો બધો પૌષ્ટિક આહાર હતો કે તમને ક્યારેય શરીરમાં માંદગી જોવા મળતી નહીં આજકાલના જે ખોરાકો જે છે તે ખાવાથી કોઈ પણ જાતનું પોષણ મળતું હોતું નથી પરિણામ સ્વરૂપે શરીર જે છે તે અકાળે વૃદ્ધ થઈ જાય છે અને માંદગીનો સામનો કરવો પડે છે મિત્રો ગોઠણનો દુખાવો કમરના દુખાવો અને શરીરમાં કોઈ પણ પ્રકારનું જોમ ન હોય મિત્રો આજનો જે ઉપાય જે છે તે માત્ર પુરુષો માટે આપણે બતાવવા જઈ રહ્યા છીએ મિત્રો પુરુષોને ખાસ કરીને જ્યારે ગોઠણના દુખાવા કમળના દુખાવા અને શરીરમાં અશક્તિ નબળાઈ જેવું લાગે છે જેમાં પોષણની કમી દેખાઈ આવે છે મિત્રો પહેલાંના સમયમાં જે આપણે ઉપયોગમાં લેતા તે આપણા ઘરમાં જ વસ્તુ જે છે તેનો આપણે ઉપયોગ કરી અને આપણું શરીર જે છે તેને તાકાતવાન અને દુખાવોથી મુક્ત આપણે કરી શકીએ છીએ આ માટે આપણે તલ જે છે સફેદ તલ લેવાના છે આ સફેદ તલ લેવાના છે ત્રણ ચમચી જેટલા સફેદ તલ આપણે લેવાના છે અને જેટલા સફેદ તલ આપણે લઈએ તેટલો જ આપણે દેશી ગોળ જે છે તે લેવાનો છે આ બંને જે છે તે સવારે નૈણા કોઠે આપણે સાથે જ ખાવાના છે અને ખૂબ જ ચાવી ચાવીને તલ જે છે જેમ આપણે ઘાણીમાં નાખા હોય તલ અને તેલ જેમ આપણે નીકાળવું હોય તે રીતે આપણે ખૂબ જ ચાવી ચાવીને આ તલ અને ગોળની ચાવી ચાવીને આપણે સેવન કરવાનું છે આનો તલ અને ગોળનો ગરમ સ્વભાવ છે એટલા માટે આપણે વધારે ન લેવું મહિલાઓએ પણ ન લેવું વધારે લેવાથી આનો સ્વભાવ ગરમ હોવાથી તમને ગરમી લાગે છે એટલા માટે આપણે આ ત્રણ ચમચી જેટલા તલ અને સામો તેટલો જ ગોળ આપણે સવારે નૈણા કોઠે ચાવી ચાવીને જો આપણે રોજે ખાઈશું તો ચોક્કસથી આપણું શરીર જે છે તે મજબૂત થશે કમરના ગોઠણના જે દુખાવા સાંધાના જે દુખાવા જે છે તે ગાયબ થઈ જશે અને આપણું શરીર જે છે તે રોમ રોમમાં તાજગી તમને જોવા મળશે થેન્ક યુ